નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 5502 પેપરમાં આપણે મોલેક્યુલર સિમેટ્રીમાં આજે નવું હેડિંગ સ્ટાર્ટ કરી, લોઝ ઓફ સિમેટ્રી. ઓકે, સો સિમેટ્રીકના અમુક બેઝિક લોઝ જે તમારે જે સ્ટડી કરવાના રહેશે. ફર્સ્ટ છે લો ઓફ આઈડેન્ટિટી. સો જે ફર્સ્ટ લો ઓફ આઈડેન્ટિટી, ઇટ મીન્સ ચાલો આઈડેન્ટિટીનો મતલબ શું થાય, કોઈ પણ મોલેક્યુલને તમે 360 રોટેટ કરો 360 ડિગ્રી, તો એ મોલેક્યુલનો જે સ્ટાર્ટિંગમાં જે શેપ હતો એ જ લાસ્ટમાં જોવા મળે. ઓકે, સો આઈડેન્ટિટી છે એ દરેક મોલેક્યુલમાં પ્રેઝન્ટ હશે, ઓલવેઝ દરેક મોલેક્યુલમાં પ્રેઝન્ટ હશે. ઇટ મીન્સ કે 360 રોટેટ કરો, સ્ટાર્ટિંગમાં જે શેપ હતો, જે ટાઈપનું ઓરિએન્ટેશન હતું એ જ તમને લાસ્ટમાં મળશે. ઓકે, સો ચાલો હવે શું કહે છે, માન લો કે સિગ્મા એ છે ને, તમે એ સાથે મલ્ટીપ્લાય કરશો, આઈડેન્ટિટી સાથે મલ્ટીપ્લાય કરો તો જવાબ સિગ્મા એચ જ આવશે. એવી રીતે સી ટુ હોય એને તમે એ સાથે મલ્ટીપ્લાય કરો તો જવાબ સી ટુ આવશે. આ સી થ્રી હોય એને એ સાથે મલ્ટીપ્લાય કરો તો જવાબ સી થ્રી જ આવશે. આઈ હોય એને એ સાથે મલ્ટીપ્લાય કરો તો જવાબ આઈ જ આવશે. ઓકે, સો આ જે લોસ છે એને લોસ ઓફ આઈડેન્ટિટી કહેશું. ઇટ મીન્સ આઈડેન્ટિટી એને તમે કોઈ પણ સિમેટ્રિકલ ઓપરેશન સાથે મલ્ટીપ્લાય કરશો, જવાબ એ સંખ્યા જે તે પોતે જ આવશે. ઓકે, સો આને ફર્સ્ટ આને કહેશું આપણે લો ઓફ આઈડેન્ટિટી. ઓકે, સો લો ઓફ આઈડેન્ટિટી ડેફિનેશન સિમ્પલ છે, ભાઈ લો ઓફ આઈડેન્ટિટીમાં તમે કોઈ પણ સિમેટ્રિક એલિમેન્ટ છે એને એ સાથે મલ્ટીપ્લિકેશન કરશો, જવાબ એ સિમેટ્રી એલિમેન્ટ પોતે જ આવશે. ઇટ મીન્સ ચાલો જોઈ લે, આમાં ધ ગ્રુપ મસ્ટ ઇન્ક્લુડ ધ આઈડેન્ટિટી. ઇટ મીન્સ કોઈ પણ ગ્રુપ છે એમાં આઈડેન્ટિટી ઇન્ક્લુડ હશે. ઇટ મીન્સ સિગ્મા એચ ગુણ્યા ઈ તો સિગ્મા એચ, સી થ્રી ગુણ્યા ઈ તો સી થ્રી, આઈ ગુણ્યા ઈ તો આઈ. ઇટ મીન્સ આઈ સાથે મલ્ટીપ્લિકેશન કરશો, જવાબ જે તે સિમેટ્રિકલ એલિમેન્ટ પોતે જ આવશે. ઓકે, અને આપણે સિમ્પલ ફર્સ્ટ લો કહેશું, લો ઓફ આઈડેન્ટિટી. ઓકે, સો સિમ્પલ ફર્સ્ટ લો છે લો ઓફ આઈડેન્ટિટી. ત્યાર પછી સેકન્ડ જે છે લો ઓફ ઇન્વર્સ, અથવા તો આને લો ઓફ રેસિપ્રોકલ પણ કહેવામાં આવે. રેડી, તો ઇન્વર્સ અથવા રેસિપ્રોકલનો મતલબ શું થાય, ચાલો એક એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા, એ આપણે પહેલાં સમજી લઈએ. એક્ઝામ્પલમાં અહીંયા એ નામ આપ્યું છે, આ BF3નો મોલેક્યુલ છે, BF3નો મોલેક્યુલ છે, અને F1 કીધું છે, અને મેં F2 કીધું છે, અને આને મેં F3 કીધું છે. ઓકે, સો ચાલો આમાં C3 એક્સિસ લગાવીએ. C3 એક્સિસ એટલે એન બરાબર 3, તો થીટા બરાબર 360ના છેદમાં 3 એટલે 120° રોટેશન કરાવીશ. રેડી, તો 120° રોટેશન કરાવીશ તો શું થશે, આ રીતે બધા એક સ્થાન એન્ટી ક્લોકવાઇઝ ખસશે. ઇટ મીન્સ સર, સ્ટાર્ટિંગમાં જે મોલિક્યુલ હતું એમાં C3 એક્સિસ લગાવી, તો F1 જે F3ની જગ્યાએ, F1 જે અહીં હતું એ ક્યાં આવશે, અહીં F2ની જગ્યાએ, F2 F3ની જગ્યાએ, F3 જઈ F1ની જગ્યાએ. ઇટ મીન્સ આ મોલેક્યુલ મને મળ્યો એનું નામ આપ્યું છે B. ઓકે, સો આમાં એક વખત C3 મેં એપ્લાય કર્યું તો મને શું મળ્યું, જોવા મળ્યું ભાઈ BF3માં એક વખત C3 એપ્લાય કર્યું, ઇટ મીન્સ એમાંથી ચેન્જીસ થઈને શું આવી ગયું, B આવી ગયું. ચાલો હજી એક વખત જોઈ લઈએ આમાં. ચાલો આ શું હતું, F2 હતું. હવે F1 છે એ રોટેટ થઈને ક્યાં આવશે, F2ની જગ્યાએ, F2 રોટેટ થઈને F3ની જગ્યાએ, F3 રોટેટ થઈને F1ની જગ્યાએ. ઇટ મીન્સ મને આ મોલેક્યુલ આવો મળ્યો. હવે આમાં C3 ઇન્વર્સ લગાવો. હવે જો આમાં C3 એક વખત એટલે કે C3 ફર્સ્ટ ટાઈમ એપ્લાય કર્યું, હવે આમાં C3 -1 છે, C3 ઉપર -1, એનો મતલબ શું થાય ભાઈ, માઇનસનું મતલબ શું થશે, રોટેશન તમે કર્યું એના કરતાં રિવર્સ ડાયરેક્શનમાં 120નું રોટેશન. માઇનસનો મતલબ શું થાય, સ્ટાર્ટિંગમાં મોલેક્યુલને આપણે કેટલાય રોટેટ કર્યો હતો, સ્ટાર્ટિંગમાં એ મોલેક્યુલને 120° કઈ રીતે રોટેટ કર્યો હતો જોઈ લે. ચાલો હજી એક વખત, આ F2 છે, ચાલો આ F2 છે. ઇટ મીન્સ આ સ્ટાર્ટિંગમાં મોલેક્યુલ એ હતો એને આપણે 120° કઈ રીતે રોટેટ કર્યો હતો, આ રીતે. ઇટ મીન્સ એન્ટી ક્લોકવાઇઝ રોટેશન કરાવ્યું હતું 120°નું. રેડી, તો માઇનસનો મતલબ શું થાય, રોટેશન 120નો પણ ક્લોકવાઇઝ, રોટેશન 120નું પણ જે ડાયરેક્શન સ્ટાર્ટિંગમાં રોટેશન આપણે આ રીતે કરાવ્યું હતું, હવે રોટેશન આ રીતે. ઇટ મીન્સ માઇનસ ગમે ત્યારે આવે તો રોટેશનની ડાયરેક્શન ચેન્જ થાય. ઇટ મીન્સ ચાલો એન્ટી ક્લોકવાઇઝ રોટેશન કરાવો. હવે કઈ, ચાલો આ શું છે, C3-, ચાલો આ C3-, એનો મતલબ શું થાય, રોટેશન 120નું પણ રોટેશન આ ડાયરેક્શન ચેન્જ કરવાની. પહેલાં આ રીતે આપણે રોટેટ કરતા 120, હવે આ જ મોલેક્યુલને પાછો આ રીતે 120.
રેડી, આ એન્ટી ક્લોકવાઇઝ રોટેશન હતું, બીજું રોટેશન આ રીતે ક્લોકવાઇઝ છે. ઇટ મીન્સ ચાલો એક વખત સી થ્રી મેં લગાવી, આ સ્ટાર્ટિંગ મોલિક્યુલમાં સી થ્રી મેં લગાવી, ચાલો સ્ટાર્ટિંગ મોલિક્યુલ એ હતો, એમાં સી થ્રી એક વખત લગાવ્યું, ઇટ મીન્સ 120નું રોટેશન એન્ટી ક્લોકવાઇઝ કર્યું હતું. હવે પાછું જ 120નું રોટેશન, સી થ્રી માઇનસ વન છે, માઇનસ એટલે રોટેશન તો એટલાનું જ, પણ ડાયરેક્શન ચેન્જ કરી દેવાનું. ઇટ મીન્સ ચાલો હવે એન્ટી ક્લોકવાઇઝ રોટેશન કરાવીશ તો શું થશે, અહીંયા આ એફ વન જે છે, એફ વન જે છે એ એફ થ્રીની જગ્યાએ, એફ થ્રી એફ ટુની જગ્યાએ, એફ ટુ એફ વનની જગ્યાએ, એટલે કે સ્ટાર્ટિંગમાં જે એ હતું એના જેવું જેવું મને મળશે. આનું નામ આપ્યું છે મેં સી. ચાલો આ બંનેમાં એફ વનની પોઝિશન સેમ, એફ ટુની પોઝિશન સેમ અને એફ થ્રીની પોઝિશન પણ સેમ. ઓકે, સો ચાલો હવે આ જે રોટેશન ઓપરેશન આપણે એપ્લાય કર્યું એને લો ઓફ ઇન્વર્સ અથવા તો રેસિપ્રોકલ કહેવામાં આવે. શું કહેવામાં આવે? લો ઓફ ઇન્વર્સ અથવા તો રેસિપ્રોકલ. ઓકે સર, ચાલો હજી એક વખત આ જોઈ લઈએ. ચાલો લો ઓફ રેસિપ્રોકલ અથવા લો ઓફ ઇન્વર્સનો મતલબ શું થાય? ચાલો સ્ટાર્ટિંગમાં મેં જે મોલિક્યુલ લીધો છે એનું નામ આપ્યું છે મેં એ. ચાલો સ્ટાર્ટિંગમાં આપણે જે મોલિક્યુલ લીધો છે એનું નામ આપણે એ આપ્યું છે. હવે આમાં સી થ્રી હું એપ્લાય કરું છું ફર્સ્ટ ટાઈમ, તો સી થ્રી એપ્લાય કરીશ તો પહેલાં આ રીતે રોટેટ કરાવું છું. સી થ્રી એટલે 120નું રોટેશન આ રીતે. ઓકે સો ચાલો જે મોલિક્યુલ મળ્યું એનું નામ આપ્યું છે મેં બી. ઓકે સો ચાલો હવે બીમાં હું રોટેશન કેટલાનું કરાવીશ પાછું? સી થ્રી ઇન્વર્સ. ઇન્વર્સનો મતલબ શું થાય? રોટેશન તો એટલાનું જ પણ ડાયરેક્શન ચેન્જ. ઇટ મીન્સ ઇન્વર્સ એટલે માઇનસ વન ઘાત, એટલે આ રીતે રોટેશન પાછું 120નું. રેડી, તો સ્ટાર્ટિંગમાં જ્યાં મોલિક્યુલ હતો એ જ પોઝિશન ઉપર. ચાલો એફ વન અહીંયાથી ક્યાં આવશે? અહીંયા. ઇટ મીન્સ સ્ટાર્ટિંગમાં જે હતું ત્યાં જ મળશે. એફ ટુ જ્યાં હતું એ જ પોઝિશન ઉપર અને એફ થ્રી જ્યાં હતું એ જ પોઝિશન ઉપર. ઇટ મીન્સ એ અને સી બંને કેવા છે? આઈડેન્ટિકલ છે. એ અને સી કેવા છે? આઈડેન્ટિકલ છે. તો આને લો ઓફ ઇન્વર્સ કહેવામાં આવે. લો ઓફ ઇન્વર્સમાં એક વખત રોટેશન ક્લોકવાઇઝ, બીજી વખત એન્ટી ક્લોકવાઇઝ. ઓકે, લો ઓફ ઇન્વર્સ અથવા તો બીજું નામ છે લો ઓફ રેસિપ્રોકલ. ઓકે સો ચાલો ઉપર જોઈ લઈએ. હવે હજી એક બીજું એક્ઝામ્પલ આપ્યું છે કાર્બન ડાયોક્સાઈડ. એ કાર્બન ડાયોક્સાઈડમાં ચાલો મેં પહેલાં આઈ લગાવી. આઈ મીન્સ એ સામસામેના જે ગ્રુપ હશે એ આઈ મીન્સ સેન્ટર ઓફ સિમેટ્રી. આમાં સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે અને આઈ ઓપરેશનમાં શું થશે? સામસામેના જે તે ગ્રુપ હશે એ ચેન્જ થાય. ઇટ મીન્સ ચાલો માન લ્યો કે હું પહેલાં આને આ રીતે રોટેટ કરાવું છું, તો એ ઉપર આવતું એ ક્યાં આવશે? એ ઓક્સિજન નીચે આવશે અને ઓ બી ઓક્સિજન જેનું નામ બી આપ્યું છે એ ક્યાં જશે? ઉપર જશે. ઓકે, માન લ્યો કે સેકન્ડ ટાઈમ આઈ એપ્લાય કરું છું. શું? સેકન્ડ ટાઈમ આઈ એપ્લાય કરું છું તો માન લ્યો કે શું થશે? સેકન્ડ ટાઈમ આઈ એપ્લાય કરીશ ગમે તે ડાયરેક્શન, આ ક્લોકવાઇઝ કરું કે એન્ટી ક્લોકવાઇઝ કરું, તો પાછો એની મોલિક્યુલ મળી જશે. ઇટ મીન્સ આઈ બે વખત એપ્લાય કરી તો જવાબ શું આવશે? ઈ. ઇટ મીન્સ ચાલો આ બીજી વખત મેં આ રીતે એપ્લાય કર્યું તો ઓ બી અહીંયા નીચે આવશે ને ઓ એ ઉપર, તો સ્ટાર્ટિંગમાં જે હતું એ જ મળશે. સ્ટાર્ટિંગમાં જે રીતની જીઓમેટ્રી હતી એ જ લાસ્ટમાં મળી. ઇટ મીન્સ આ મોલિક્યુલ જેના નામ આપી દઉં, ચાલો આ મોલિક્યુલ એ અને આ મોલિક્યુલ બી, એ અને બી કેવા છે? આઈડેન્ટિકલ છે. ઓકે, સો એનો મતલબ શું થશે? કોઈ પણ મોલિક્યુલમાં તમે આઈ બે વખત એપ્લાય કરો તો પણ જવાબ શું આવે? આઈડેન્ટિટી. આઈ હોય કે પછી સિગ્મા પ્લેન ઓફ સિમેટ્રી હોય. ઓકે સો ચાલો આને કહેવામાં આવશે સિમ્પલી લો ઓફ રેસિપ્રોકલ અથવા તો લો ઓફ ઇન્વર્સ. ઓકે સો લો ઓફ રેસિપ્રોકલ અથવા લો ઓફ ઇન્વર્સ. ચાલો આ ઓ એ 180°નું રોટેશન, પાછું ઓ બી અહીંથી ઓ એ રોટેશન કરશો તો શું થશે? ઓ એ ઉપર જશે અને ઓ બી નીચે આવશે. ઇટ મીન્સ સ્ટાર્ટિંગમાં જે રીતે ઓરિએન્ટેશન હતું એ જ લાસ્ટમાં જોવા મળશે. રેડી, તો ચાલો એની ડેફિનેશન જોઈ લઈએ. પહેલાં શું કહે છે? ઈચ એલિમેન્ટ એ મસ્ટ હેવ એન ઇન્વર્સ. ઇટ મીન્સ એનું રોટેશન, હવે એનું ઇન્વર્સ કેવું હોય તો એ ઉપર માઇનસ વન. એ એટલે માન લ્યો કે તમે એન્ટી ક્લોકવાઇઝ 120નું રોટેશન કરાવતા હોય તો એ ઇન્વર્સનો મતલબ એ જ રોટેશન પણ કેવું? ક્લોકવાઇઝ. ઓકે સો આ બંનેનું મલ્ટિપ્લિકેશન હંમેશા આઈડેન્ટિટી જોવા મળશે અથવા તો ઈ જોવા આઈ. ઇટ મીન્સ આઈ જોવા મળશે. ઇટ મીન્સ સેન્ટર ઓફ સિમેટ્રી. ઓકે આઈ સ્ક્વેર આવશે. આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ શું થશે? ઈ થશે. ઓકે
સો ચાલો જોઈએ. કોઈ પણનું તમે એ છે એ ઇન્વર્સ કરશો તો તમને શું જોવા મળશે? આઇડેન્ટિટી જોવા મળશે. ઓકે, સો અહીંયા ચાલો બે એક્ઝામ્પલ લીધા, એક તો કાર્બન ડાયોક્સાઇડનું અને બીજું આ BF3માં આપણે આઈ લગાવીને ચેક કરી દીધું. ઇટ મીન્સ ચાલો આમાં C3 એક વખત ક્લોકવાઇઝ, બીજું C3- એનો મતલબ એન્ટી ક્લોકવાઇઝ. આ બંનેનો જવાબ શું આવ્યો? એ અને સી લાસ્ટમાં કેવા મળ્યા? આઇડેન્ટિકલ મળ્યા. ઇટ મીન્સ આ રીતે લખી શકો, C3 × C3 ઉપર -1 બરાબર E. રેડી? C3 એટલે રોટેશન, એન્ટી ક્લોકવાઇઝ 120નું, C3- એટલે ક્લોકવાઇઝ 120. આ બંનેનો જવાબ શું આવ્યો? E આવ્યો. ઓકે, સો સિમ્પલ છે. સેકન્ડ લો, લો ઓફ રેસિપ્રોકલ અથવા તો લો ઓફ આઇડેન્ટિટી. ત્યાર પછી થર્ડ લો છે લો ઓફ ક્લોઝર. શું છે? લો ઓફ ક્લોઝર. ચાલો હવે લો ઓફ ક્લોઝરને સમજવા માટે તમને બેઝિક પહેલાં સિગ્મા વી વિશે સમજાવું, એના ઓપરેશન આપણે જોઈ લઈએ. ચાલો માની લો કે અહીંયા મેં BF3નું એક્ઝામ્પલ લીધું છે. આ એક્ઝામ્પલ છે BF3નું, અને ચાલો એમાં નામ આપી દઈએ. ચાલો આ BF3 છે, F1, FA, AB એ રીતે નામ આપ્યા છે મેં આમાં. જે આ છે એ શું છે? FA છે, આ એનું પ્લેન છે. આ છે FB છે, આ એનું સિગ્મા વી, ઇટ મીન્સ કે વર્ટિકલ પ્લેન ઓફ સિમેટ્રી છે. લાસ્ટમાં આ છે FC છે, લાસ્ટમાં શું છે? આ FC છે, આ એનું વર્ટિકલ પ્લેન ઓફ સિમેટ્રી. આ રીતે હું ડ્રો કરું છું. ઓકે, સો ચાલો હવે આમાં હું સિગ્મા વી એ ફર્સ્ટ એપ્લાય કરીશ. હવે પેલા ઓપરેશન જોઈ લો કઈ રીતે પરફોર્મ થાય. હવે આમાં શું કર્યું મેં? પહેલાં સિગ્મા વી એ એપ્લાય કર્યું. હવે સિગ્મા વી એ એપ્લાય કરીશ ત્યારે શું? આ એ એલિમેન્ટવાળું કયું છે? FA. તો આના મોલિક્યુલ સેમ ઇટ ઇઝ રહેશે, આ પ્લેનને ઇન્ક્લુડ મોલિક્યુલ ઇટ ઇઝ રહેશે, આ બંને ઇન્ટરજન થશે. રેડી? તો શું FAની જગ્યાએ FC ક્યાં આવશે? FB જગ્યાએ, FB FC જગ્યાએ. તો આ રીતે મને જોવા મળ્યું. ઓકે, સો ચાલો આ રીતે તમે કોઈપણમાં પ્લેન ઓફ સિમેટ્રી આ રીતે સિગ્મા વીના ઓપરેશન આ રીતે પરફોર્મ થાય. ઓકે, ચાલો હજી એક વખત ફરીવાર જોઈ લઈએ. ચાલો સ્ટાર્ટિંગમાં મેં શું કર્યું છે? આમાં સિગ્મા વી એ લગાવ્યું છે. પહેલાં તો આ એક્ઝામ્પલ જોઈ લઈએ, ત્યાર પછી ઉપર એનું એક્સપ્લેનેશન પછી જોઈશું. ચાલો હવે એનું પહેલાં શું જોઈ લઈએ? એક્ઝામ્પલ ઓરિએન્ટેશન, ઇટ મીન્સ કે ઓપરેશન આમાં કઈ રીતનું કરાવ્યું છે. ચાલો BF3નું એક્ઝામ્પલ લીધું, બોરોન વચ્ચે ઉપર FA, FB અને FC. પહેલાં મેં ક્યુ પ્લેન એપ્લાય કર્યું છે? સિગ્મા વી એ. સિગ્મા વી એ એટલે FAને સમાવતું પ્લેન. આનું નામ આપ્યું છે મેં સિગ્મા વી એ. ઓકે, સો આ પ્લેન છે એ સિગ્મા વી એ છે. ચાલો હવે સિગ્મા વી એ એપ્લાય કરશો તો સિગ્મા વી એ ઉપર એટમ જે છે એ એમનેમ રહેશે, બાકીના બંને ઇન્ટરચેન્જ થશે. રેડી? તો ચાલો એક વખત સિગ્મા વી એ એપ્લાય કર્યું તો શું મળ્યું મને? અહીંયા FV FC જગ્યાએ જશે, અને FC ક્યાં આવશે? FB જગ્યાએ. ઇટ મીન્સ આ બંનેના સ્થાન બદલાણ. હવે આમાં હું C3 એપ્લાય કરું. શું કરું? C3 એટલે કે 120નું રોટેશન. તો આમાં બધું C3 ગમે ત્યારે એક્ઝિસ એપ્લાય કરો ત્યારે બધાય મોલિક્યુલ રોટેટ થાય 120. રેડી? તો FA જે અહીંયા આવશે, FC જે આ પોઝિશન ઉપર, અને FB આ પોઝિશન ઉપર. ઓળે? ઓકે, સો ચાલો આજે લાસ્ટમાં માની લો કે મારે A અને C જોવું છે. A અને C, ચાલો હવે A મોલિક્યુલ નામ આપી દઉં. પહેલાં તો હું આનું નામ આપી A, આનું નામ આપું છું B, અને આનું નામ આપું છું C. ઓકે, સર ચાલો હજી એક વખત પ્લેન ડ્રો કરી દઉં. આ જે પ્લેન હતું એને આપણે શું કીધું હતું? સિગ્મા વી એ. આ જે પ્લેન છે એનું નામ આપું છું સિગ્મા વી બી, અને આ જે પ્લેન છે એનું નામ આપું છું સિગ્મા વી સી. રેડી? ચાલો હવે એમાં પહેલાં સિગ્મા વી એ એપ્લાય કર્યું. સિગ્મા વી એ એપ્લાય કરીશ તો શું થશે? એ સિગ્મા વી એ પ્લેનને સમાવતા જે તે મોલિક્યુલ હશે એનું સ્થાન ચેન્જ નહીં થાય, એના સિવાયના આ બંનેનું સ્થાન ચેન્જ થશે. FC ને અને FD ચેન્જ થઈ ગયું. ત્યાર પછી મેં એમાં શું લગાવ્યું? C3 એક્સિસ લગાવ્યું. ઇટ મીન્સ C3 એક્સિસનું રોટેશન કેટલાનું હશે? 120. ઇટ મીન્સ આખા મોલિક્યુલને આ રીતે 120 રોટેટ કર્યો છે. તો લાસ્ટમાં મને જેમ ઓરિએન્ટેશન મળ્યું એનું નામ આપ્યું છે મેં
સી. ઓકે, સો ચાલો હવે એ અને સી વચ્ચે શું રિલેશન છે એના વિશે વાત કરી લઈ. ઇટ મીન્સ ચાલો એ અને સી વચ્ચે શું રિલેશન છે એ જોઈ લઈએ. ચાલો હવે આ પ્લેન, તો ચાલો આ પ્લેનનું નામ આપ્યું હતું આપણે સિગ્મા વી એ. ચાલો હવે એ અને સી ને જુઓ તમે અહીંયા. ચાલો હવે જો એફ સી છે એની જગ્યાએ એફ સી છે. હવે એફ બી અને એફ એનું સ્થાન ખાલી ચેન્જ થયું છે. ઇટ મીન્સ ચાલો હવે આ મોલેક્યુલમાં હું સિગ્મા વી સી ડાયરેક્ટ લગાવી દઉં. ઇટ મીન્સ સિગ્મા વી સી પ્લેન લગાવી દઉં ડાયરેક્ટ. તો જો સિગ્મા વી સી એટલે કે સિગ્મા વી સી ઉપર જે એટમ છે એનું સ્થાન ચેન્જ નહીં થાય, એફ સી એફ સીની જગ્યાએ જ રહેશે. આ એફ એ અને એફ બીનું સ્થાન ચેન્જ થશે. ઇટ મીન્સ હું ડાયરેક્ટલી મોલેક્યુલ એમાં સિગ્મા વી સી લગાવી દઉં તો ડાયરેક્ટલી મને શું મળે, સી. એ ઉપર ડાયરેક્ટ સિગ્મા વી સી લગાવું તો ડાયરેક્ટ શું મળશે, સી. ઓકે, સો ચાલો આને કહેશું આપણે લો ઓફ ક્લોઝર. રેડી? ઇટ મીન્સ કોઈ પણ તમે બે ઓપરેશન કરો અને જ્યારે રિઝલ્ટ મળે એ ડાયરેક્ટલી કોઈ એક ત્રીજા ઓપરેશન જેટલું જોઈ, અને આપણે કહેશું લો ઓફ ક્લોઝર. રેડી? સો ચાલો હજી એક વખત આ લો ઓફ ક્લોઝરને જોઈ લઈએ. ચાલો આનું નામ આપ્યું હતું એ મોલેક્યુલ. ચાલો હવે એ મોલેક્યુલમાં પહેલાં મેં સિગ્મા વી એ એપ્લાય કર્યું, તો સિગ્મા વી એ એટલે એફ એને સમાવતું આપણે પ્લેન ડ્રો કર્યું હતું. હવે એફ એ છે એ એમ નંબરીએ, આ બેના સ્થાન ચેન્જ થાય. રેડી? તો સિગ્મા વી એનું ઓપરેશન આ રહ્યું. ત્યાર પછી સી થ્રી, સી થ્રી એટલે 120 અંશનું રોટેશન. તો 120 રોટેટ બધાય થઈ ગયા. હવે ડાયરેક્ટલી આપણે એ અને સીને પકડી. ઓકે, સો ચાલો આ જે મોલેક્યુલ હતો એ અને આ સી. ચાલો હવે એમાં શું છે, હવે એ અને સીને જોઈએ. તો અહીંયા એફ સીનું ચેન્જ સ્થાન ચેન્જ નથી થયું. હવે આ બંનેના સ્થાન ચેન્જ થયા છે, એફ એ અને એફ બી. ઇટ મીન્સ અહીંયા મેં ડાયરેક્ટલી આ રીતે એફ સી પ્લેન લગાવું સિગ્મા વી સી, તો એફ સી એમને રહેશે, એફ એ અને એફ બીના સ્થાન શું થાય, ચેન્જ થાય. રેડી? તો ચાલો અહીંયા એમાં હું ડાયરેક્ટલી સિગ્મા વી સી એપ્લાય કરું તો મને સી મોલેક્યુલ જોવા મળે. ઓકે, સો અને આપણે કહેશું લો પ્લેઝર. ચાલો હવે એ શું લીધું છે આપણે, સી થ્રી. માની લો કે એ સી થ્રી હોય અને બી શું લીધું હતું, સિગ્મા વી એ લીધું હતું. આ બંને બરાબર રિઝલ્ટ શું મળ્યું, એક વાર સિગ્મા વી એપ્લાય કર્યું અને બીજી વખત સી થ્રી એપ્લાય કર્યું, તો એ ડાયરેક્ટલી કેના જેટલું છે, સિગ્મા વી સી જેટલું. ઓકે, સો આ કોઈ એક ત્રીજું સિમેટ્રિકલ એલિમેન્ટ જોવા મળ્યું આપણે સિગ્મા વી સી. ઓકે, સો ચાલો જોઈએ ડેફિનેશન એની. ધ એલિમેન્ટ મસ્ટ સેટિસ્ફાઈડ ધ ગ્રુપ પ્રોપર્ટી ધેટ ધ કોમ્બિનેશન ઓફ એની ટુ પેર ઓફ એલિમેન્ટ. ચાલો અહીં કોમ્બિનેશન કે લીધી હતી સી થ્રી ઇન્ટુ સિગ્મા વી એ ઇઝ ઓલ્સો એન એલિમેન્ટ ઓફ ધીસ ગ્રુપ. ઇટ મીન્સ એનું જે રિઝલ્ટ મળ્યું એ પણ આ ગ્રુપને સમાવતું એક એલિમેન્ટ છે. ઓકે, સો ચાલો આને કહેશું આપણે લો ઓફ ક્લોઝર. ઓકે, સો કોઈ પણ તમે આ સિગ્મા વી એ એપ્લાય કરી શકો, સિગ્મા વી બી એપ્લાય કરી શકો. ઓકે, સો ચાલો હજી એક બીજું એક્ઝામ્પલ લેવામાં તમને બી એફ થ્રીમાં જ આપણે એક અલગ એક્ઝામ્પલ લઈને હું તમને અહીં સમજાવું એ લો ઓફ ક્લોઝરનો મતલબ શું થાય. ચાલો બી એફ થ્રી હું ડ્રો કરું છું. આ બોરોન વચ્ચે સેન્ટરમાં, આને એફ એ નામ આપું છું, આને એફ બી નામ આપું છું અને આને એફ સી નામ આપું છું. ઓકે, સો ચાલો પહેલાં હવે આમાં શું કરીશ, સી થ્રી એક્સિસ એપ્લાય કરી દઈ. એ સી થ્રી એક્સિસ એટલે 120 રોટેશન. ઓકે, સો ચાલો હવે એમાં પહેલાં સ્ટાર્ટિંગ મોલેક્યુલમાં પ્લેન ડ્રો કરી નાખી. આ એફ એને સમાવતું જે પ્લેન છે એનું નામ આપું છું હું સિગ્મા વી એ. એફ બીને સમાવતું જે પ્લેન છે એનું નામ આપું છું હું સિગ્મા વી બી. અને એફ સીને સમાવતું જે પ્લેન છે એનું નામ આપું છું સિગ્મા વી સી. ઓકે, સો પહેલાં શું કર્યું મેં, સી થ્રીનું રોટેશન કર્યું. સી થ્રીના રોટેશનમાં બધાય મોલેક્યુલ છે એ 120 ચેન્જ થશે. ઇટ મીન્સ ચાલો એફ એ જે છે અહીંયાથી ક્યાં આવશે, એફ એ જે છે એફ બીની જગ્યાએ, એફ બી છે એફ સીની જગ્યાએ અને એફ સી છે એ એફ એની જગ્યાએ. ઓકે, સો આ ત્રણેયનું
સ્થાન એક એક ખસશે 120 રોટેશન. ઓકે સો ચાલો શું જોવા મળશે, અહીંયા અહીંયા એફ સી આવી જશે, અહીંયા એફ એ આવી જશે અને અહીંયા એફ બી આવી જશે. હવે માન લ્યો કે આમાં તમારે કોઈ પણ એક આપણે શું કરી સિગ્મા એપ્લાય કરી દઉં. ચાલો હવે શું ક્યુ સિગ્મા એપ્લાય કરવું છે આપણે, મેં માન લ્યો કે સિગ્મા વી એ એપ્લાય કરું છું. શું એપ્લાય કરું છું? સિગ્મા વી એ. એટલે સિગ્મા વી એનો મતલબ શું થાય? સ્ટાર્ટિંગમાં સિગ્મા વી એ ક્યુ લીધું હતું ભાઈ? આ સ્ટાર્ટિંગમાં સિગ્મા વી એ આ હતું, તો સિગ્મા વી એ પ્લેન કોઈ દિવસ ચેન્જ નહીં થાય. સિગ્મા વી એને સમાવતો જે એટમ હશે એ સેમ ઇટ ઇઝ એમ નંબર હશે, બાકીના બંને ચેન્જ થશે. તો ચાલો આ સિગ્મા વી એ છે, આપણે આપણા મોલેક્યુલમાં સિગ્મા વી એ ક્યુ છે આ, તો સિગ્મા વી એને સમાવતો મોલેક્યુલ કયો છે ભાઈ? સિગ્મા વી એને સમાવતો એટમ કયો છે? એફ સી. ઇટ મીન્સ આનું સ્થાન ચેન્જ થશે નહીં. ઓકે સો આનું સ્થાન ચેન્જ નહીં થાય, ઇટ મીન્સ આ આપણે સિગ્મા વી એ લીધું હતું સ્ટાર્ટિંગમાં, તો આ સિગ્મા વી એ જ રહેશે. ઇટ મીન્સ ભલે એના ઉપર એફ સી આવી ગયું પણ આ પ્લેન સિગ્મા વી એ જે સ્ટાર્ટિંગમાં જે લીધું એ પ્લેન કોઈ દિવસ ચેન્જ નહીં થાય. ચાલો હવે આમાં સિગ્મા વી એ મેં લગાવ્યું છે, એક વખત આપણે સિગ્મા વી એ લગાવ્યું તો શું રહેશે? વચ્ચે બોરોન, ઉપર એફ સીની જગ્યાએ એફ સી જ, આ બંને ચેન્જ થશે કેમ કે આ બંને જે એટમ છે એ સિગ્મા વી એ ઉપર આવેલા નથી. અહીંયા એફ બી અને અહીંયા એફ એ. ઓકે સો ચાલો આને નામ આપું છું સી. ઓકે સો ચાલો આને નામ આપ્યું એ અને બી અને સી. હવે એ અને સીને હું ડાયરેક્ટલી જોઉં, એ અને સીને હું ડાયરેક્ટલી જોઉં, ઇટ મીન્સ ચાલો હવે આમાં કોઈ એક એટમ સેમ હશે, કોઈ એક એટમની ઓરિએન્ટેશન ચેન્જ નહીં થયું હોય, એ સ્ટાર્ટિંગમાં જે પોઝિશન હશે એ જ પોઝિશન ઉપર હોય. કયું આઈટમ છે? ચાલો એફ એની જગ્યાએ એફ સી આવી ગયું, અહીંયા એફ એ હતું અહીંયા એફ સી આવી ગયું, અહીંયા એફ બી છે તો એફ બી સેમ ઇટ ઇઝ સ્ટાર્ટિંગમાં જ લાસ્ટમાં જ જોવા મળ્યું, જ્યારે એફ સીની જગ્યાએ શું આવી ગયો? એફ એ. ઇટ મીન્સ ચાલો હવે એ મોલિક્યુલ છે એના ઉપર હું ડાયરેક્ટ સિગ્મા વી બી એપ્લાય કરી દઉં, તો એ મોલિક્યુલ જે મળ્યો મને એના ઉપર ડાયરેક્ટ સિગ્મા વી બી એપ્લાય કરી દઉં, એટલે કે સિગ્મા વી બીને પ્લેન સમાવતા એટમ એમ નંબર રહેશે, બાકીનાની ડાયરેક્શન ચેન્જ થઈ જશે. આમાં ડાયરેક્ટલી સિગ્મા વી બી એપ્લાય કરું તો વી બી ઇટ મીન્સ આ પ્લેન છે, તો એફ બી એની જગ્યાએ રહેશે, આ બંનેના સ્થાન ચેન્જ થશે. ઓકે સો આને આ રીતે લખી શકાય. પછી ક્યાં પહેલાં ક્યાં બે ઓપરેશન આપણે કરાવ્યા હતા? એક તો સી થ્રી હતું, સી થ્રી ગુણ્યા સિગ્મા વી એ બરાબર સિગ્મા વી બી. ઓકે સો ડાયરેક્ટલી તમે એ મોલિક્યુલ છે એમાં સિગ્મા વી બી એપ્લાય કરી દેશો તો તમને સી મળી જશે. ઓકે સો આને આપણે કહેશું લો ઓફ પ્લેઝર. ઇટ મીન્સ બે ડિફરન્ટ ઓપરેશનનું મલ્ટિપ્લિકેશન કોઈ એક ત્રીજા ઓપરેશન જેટલું હોય કે જે આની અંદર જ પરફોર્મ થતું હોય. ઓકે સો એની હજી એક વખત ડેફિનેશન જોઈ લે. ધ એલિમેન્ટ મસ્ટ સેટિસ્ફાય ધ ગ્રુપ પ્રોપર્ટી that the combination of any two pair of element is also an element of the group. Okay so આ સી થ્રી અને સિગ્મા વી એનું કોમ્બિનેશન શું મળ્યું ડાયરેક્ટલી? ઓપરેશન સિગ્મા વી બી. ઓકે સો આપણે આજે ત્રણ લો જોયા. ફર્સ્ટ છે લો ઓફ આઈડેન્ટિટી, ત્યાર પછી સેકન્ડ છે લો ઓફ ઇન્વર્સ અથવા તો લો ઓફ રેસિપ્રોકલ, થર્ડ વન છે લો ઓફ ક્લોઝર. ઓકે સો અહીંયા સુધી રાખી આપણે, નેક્સ્ટમાં આપણે લો ઓફ કોમ્બિનેશન જોશું. ઓકે સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.